આપણને એવું લાગતું હોય કે મેં તો જીવનમાં કોઈ દિવસ ગુસ્સો કર્યો જ નથી, અને મેં એવો ગુસ્સો લોકોને રિલીઝ કરતા જોયા છે કે પીલો પંચ કરે તો ફાઈબર બહાર આવી ગયા મારે. એન્ડ ધેટ્સ જસ્ટ ઓકે. જે મિનિટે જાગ્યા ત્યાંથી સવાર અને ખબર પડતી હોય ને તો પાછલો ગાર્બેજ ક્લિયર કરતા રહેવું. આઈ યુઝ ટુ ગીવ એન એક્ઝામ્પલ કે આપણા ઘરમાં બટાકાનું શાક બગડી જાય તો કેટલા દિવસ ડાઇનિંગ ટેબલ ઉપર રાખીએ છીએ? તરત જ. એક વર્ષ પહેલા નું છાપુ કોના પાસે છે સિવાય કે પોતાનો ફોટો આવ્યો હોય? કેટલા કલાકે છાપાની આવર્તા હોય છે? મોર્નિંગ વાંચી ત્યાં સુધી. ખરેખર એની આયુષ્ય તો ચાના કપ જેટલી. પછી બપોરે એના પર ભાજી, અને બીજે દિવસે મેઘજી રામજી જે આવે એ કાચ પૂછવા વાપરે. રીયુઝ તો આપણે અમદાવાદી પહેલેથી કરી, નથિંગ ન્યુ ટુ અસ. સો ઇફ ધેટ ન્યૂઝ પેપર ગેટ્સ પસ્ટ ઇન 24 અવર્સ, વાય ડુ વી સ્ટોર ધી થોટ્સ દેટ અફેક્ટ અવર બોડી? દેટ્સ અ મિલિયન ડોલર ક્વેશ્ચન. વોટ સ્ટોપ્સ અસ થ્રોઈંગ ઇટ આઉટ? પસ્તીમાં તો પૈસાય મળે, આમાં તો પૈસા નથી મળતા અંદર રાખવાના. યસ, થિંકિંગ પેટર્નનો પ્રોબ્લેમ એવો છે કે કદાચ કોઈ એક જ વિચારધારા અત્યારે મૂકીશું ને તો આપણે ચાર ભાગલા પડી જશે. ધ ટીનેજર, મિડલ એજ, સિનિયર સિટીઝન્સ અને મારી તોફાની બાળકો, બધા ચારેય જણા જુદું જુદું તલવાર ખેંચી શકશે. વી મે ફોલ સમવેર, અમુક સ્કોર કાઢી દઈએ. બિલીફ સિસ્ટમ, કેટલા લોકોને એવું માનવું છે કે આ ખાવાથી મને આમ થાય છે, શિયાળો આવે એટલે મને એલર્જી થાય છે, હું બગીચામાં જઉં એટલે મને પોલન એનર્જીથી આમ થાય છે, છે એવું કોઈ અહીંયા? યસ, ડસ્ટ એલર્જી ઓર એન્વાયરમેન્ટ ચેન્જ. ડસ્ટ એલર્જી, ફ્રોમ વેર ડઝ એલર્જી કમ? From the environment? Allergy comes from the environment. Which environment, outer or inner? Outer, and probably yes. Now the pattern has, it's such that it's now it's within me, probably. Yeah, elephant wali vaarta khabar chhe. કે એના પગે એક સરસ સાંકળ બાંધી દીધી હોય અને પછી એને કાંસે જવાનું ના હોય એટલે સાંકળના જેટલા જ રેડિયસમાં ફર્યા કરે, પછી એક દિવસ એ સાંકળ છોડી નાખે ને તોય કશે ના જાય. So that has been said કે મારે આટલામાં જ કરવાનું છે. So even allergy is something like that. If I share my story, I had repeated coincidence type. I had throat allergy and throat infection almost every 15 days and that went on for about 1.5-2 years. So every time, every few months I'll get my throat swab done. Somebody said me, kata mai bilu, art of living sudarshan kriya karva mando. Somebody said garam pani piyo, આદુનું પાણી, this and that. I tried everything. It was getting all right and coming back, getting all right and coming back. A vicious cycle, બહુ ચાલ્યું. And that started bothering me emotionally. કે આ શું પ્રોબ્લેમ છે? મટતું જ નથી અને કેટલા એન્ટીબાયોટિક્સ ખાવાના એને લઈને એસિડિટી થાય વગેરે. But the day when I started really looking within, I found out there is something which I don't like. So those kind of circumstances puts me to allergic episode. કેરા ફલાણ આવું સોનો ને તમે મારી જોડે આવું કીધે કરી કાઢ્યું, આવું તમારા પાસેથી તો અપેક્ષા જ નથી રાખી. Those kind of hurt or something which doesn't go the way I wanted. જેમ એમણે કીધું ને કે હું મારી દીકરીને આટલું બધું કહું. I had a different story. My mother happened to be a teacher. So while we were two small kids, she was taking us with her while we were about 20 days old or 30 days old and taking to school. We were being put to the pune's house, she was on duty, and that's how we are all brought up. So koi vagade koi balak hai ni mummy jhamadti hai to mane hu tha yaar apne to au joyu nahi. Those small little things I never knew that it is affecting me so much. The moment I realized, I started talking about it, expressing it, releasing it. Ever since then, in past about almost 8 years, I don't have that much of allergy. I was on pump and nebulizer for quite some time. That is also gone, touch wood, for last 3 years. So even allergies also because of the resentment and... Yes.
emotion, each emotion has some connection.